કચ્છની ઓળખ એટલે શ્રી નરનારાયણ દેવ મોહન ભગવતજી। ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવના પાંચમો દિવસ ખરેખર અદ્ભુત રહ્યો। સવારના ભાગમાં મહંત સ્વામી ધર્મનંદન દાસજી સહિતના વડીલ સંતોના હસ્તે ત્રણ ત્રણ કીર્તનોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના એક બે દસ નહીં પણ હજારોની સંખ્યામાં કીર્તનો છે। ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્યપણે નંદ સંતોએ કીર્તન બનાવી આપ્યા છે। સંગીતથી લોકોને કર્ણપ્રિય બને તેવા અદ્ભુત દિવ્ય પ્રયાસો દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષ્યમાં થયા છે। સવારના ભાગમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી દેવુસિંહ ચૌહાણ પધાર્યા હતા અને તેના પણ વક્તવ્યમાં એક જ વાત હતી કે કચ્છ નરનારાયણ દેવને કારણે ઓળખાય છે। નરનારાયણ દેવને જ્યારથી ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી આપ્યા છે ત્યારથી જ કચ્છમાં ઉન્નતિ અને વિકાસ થયો છે। બપોર પછીનું સત્ર અલૌકિક અને દિવ્ય રહ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહનજી ભાગવત જ્યારે પધાર્યા ત્યારે આખી સભામાં એક અનેરો આનંદ પ્રસરી ગયો હતો। લોકોને અહોભાવની અનુભૂતિ થઈ હતી। આ તકે મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। ભગવતજીએ પોતાના ઉદબોધનમાં નરનારાયણ દેવને યાદ કરીને તેમને પણ એમ જ કહ્યું કે નરનારાયણ દેવ કારણે કચ્છ ઓળખાય છે। નરનારાયણ દેવ માત્ર કચ્છના રાજાધિરાજ નહીં પણ સમગ્ર ભારત ખંડના રાજાધિરાજ છે। નર છે ત્યાં નારાયણ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ સુખ છે અને ત્યાં જ સંપત્તિ છે। આવા દિવ્ય તેમના શબ્દો હતા। નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે અને કચ્છ ભારત દેશનો અભિન્ન અંગ છે। કચ્છ આજે એક વિવિધતાપૂર્વક અને સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની ઓળખાણ હવે નરનારાયણ દેવથી ઓળખાશે, આવું મોહનજી ભાગવતે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું। પૂજ્ય મોટા મહારાજે પણ ભાગવતજીના સન્માન અને સ્વાગતમાં કહ્યું કે અમે તમને ચાહીએ છીએ કારણ કે આપ ભગવાનને ચાહો છો, આપ ભગવાનને સાથે રાખી દેશની સેવા કરી રહ્યા છો, તે જોઈને આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી। છઠ્ઠા દિવસે કળશ યાત્રાનો દિવસ, સાથોસાથ ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે તેવું શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું। નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પાંચમો દિવસ ખરેખર અદ્ભુત રહ્યો। સવારના ભાગમાં પરમ પૂજ્ય મહંત સ્વામી વડીલ સંતોના વરદ હસ્તે ત્રણ ત્રણ કીર્તનોના આલ્બમોનું વિમોચન થયું। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક બે દસ સો નહીં પણ હજારો કીર્તનો છે। એ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત નંદ સંતોએ કીર્તનો બનાવીને આપ્યા છે, એને સંગીતથી સજ્જ કરી અને લોકોને કર્ણપ્રિય બને એવા અદ્ભુત અને દિવ્ય પ્રયાસો આ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં થયા છે। એ જ સત્રમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી દેવુસિંહ ચૌહાણ પધાર્યા અને એના પણ વક્તવ્યમાં એક જ વાત કે આ કચ્છ નરનારાયણ દેવને કારણે ઓળખાય છે। નરનારાયણ દેવ જ્યારથી ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત કરી આપ્યા ત્યારથી આ કચ્છની ઉન્નતિ અને વિકાસ થતો રહ્યો છે। બપોર પછીનું સત્ર તો અલૌકિક અને દિવ્ય રહ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક શ્રી પરમ પૂજ્ય આદરણીય મોહનજી ભાગવત જ્યારે પધાર્યા ત્યારે આખી સભામાં એક એવો આનંદ પસરી ગયો, એક એવો આનંદ પસરી ગયો, લોકોને અહોભાવની અનુભૂતિ થવા લાગી। પૂજ્ય મોટા મહારાજ શ્રી, પૂજ્ય આચાર્ય મહારાજ, પૂજ્ય ભુજ મંદિરના મહંત સ્વામી એમનું શાબ્દિક સન્માન કરી અને પુષ્પમાળાથી સન્માન કર્યું અને જ્યારે ઉદ્બોધન વક્તવ્ય આપવા માટે ઊભા થયા ત્યારે નરનારાયણ દેવને યાદ કરી અને એ પણ એમ જ કહ્યું કે નરનારાયણ દેવને કારણે કચ્છ ઓળખાય છે અને નરનારાયણ દેવ માત્ર કચ્છના રાજાધિરાજ નહીં પણ ભરતખંડના રાજાધિરાજ છે। જ્યાં નર છે, જ્યાં નારાયણ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ સુખ છે અને ત્યાં જ સંપત્તિ છે, આવા દિવ્ય એમના શબ્દો હતા। નરનારાયણ દેવ એ કચ્છની ઓળખાણ છે અને એ કચ્છ ભારત દેશનું અભિન્ન અંગ છે અને એ અભિન્ન અંગ એ કચ્છ આજે અનેક ક્ષેત્રે વિવિધતાપૂર્વક અને સિદ્ધિઓના શિખરને સર કરી છે ત્યારે સમગ્ર કચ્છની ઓળખાણ હવે
नरनारायण देव थी ओळखाशे।